નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ છ સંસ્કૃત પ્રેરણા વિદ્યાલયમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સેમ ટુ પ્રકરણ નંબર એક મમ અંગાની જેના વિશે અભ્યાસ કરવાના છીએ. તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા જે શરીરના અંગો છે એને ગુજરાતીમાં તો આપણે બધા જાણીએ છીએ, પણ એ જ અંગોને આપણે સંસ્કૃતમાં પરિચય મેળવવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મમ અંગાની મારા અંગો જેના સંસ્કૃત નામો વિશે આપણે પરિચય મેળવવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે શરૂ કરીએ કેસાહ એટલે કે વાળ. તો કે આપણા જે શરીરના અંગોના નામો છે એને આપણે ગુજરાતીમાં સરળતાથી ઓળખી શકીએ છીએ, સરળતાથી આપણે જાણી શકીએ છીએ નામો. પણ એને જ નામોને આપણે સંસ્કૃતમાં પરિચય મેળવવો હોય તો થોડા આપણને અઘરા લાગે છે. તો આપણે એના વિશે આપણે પરિચય મેળવીશું. સૌ પ્રથમ મસ્તકથી, જે મસ્તકનો ભાગ છે, મસ્તકના ભાગમાં આપણે એના પરિચય મેળવ્યો કે મસ્તક ભાગમાં કેટલા બધા નામો છે. કેસાહ એટલે કે વાળ, કર્ણ એટલે કે કાન, સામે આપણને ચિત્રમાં દેખાય છે કર્ણ એટલે કાન, ગ્રીવા એટલે કે ગરદન, એવી જ રીતના બાજુમાં આપણને દેખાય છે જીહવા એટલે કે જીભ, અને હસ્ત એટલે કે હાથ. એવી જ રીતના આપણે બાજુમાં જોઈએ લલાટમ એટલે કે કપાળ, નેત્રમ એટલે કે આંખ, નાસિકા એટલે કે નાક, મુખમ એટલે કે મોં, ઓષ્ટ એટલે કે હોઠ, અને દંતા એટલે કે દાંત. બાજુમાં આપણને દેખાય છે તો કે વક્ષઃ એટલે કે સાતી. તો કે આ જે ઉપરના નામો છે વિદ્યાર્થી મિત્રો, તો આ બધા જ મસ્તકના અંગોના નામો છે. અહીંયાથી આપણે લઈ શકીએ મસ્તકના અંગોના નામ. કેસા એટલે વાળ, કર્ણ એટલે કાન, જીવા એટલે જીભ, ગ્રીવા એટલે કે ગરદન, મુખમ એટલે મો, નાસિકા એટલે નાક, નેત્રમ એટલે કે આંખ, દલાટમ એટલે કે કપાળ, દંતા એટલે કે દાંત, ઓષ્ટ એટલે કે હોઠ. આ બધા જ મસ્તકના અંગોનું નામો છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો. વક્ષ એટલે સાતી, ઉદરમ એટલે કે પેટ, ઉદરમ એટલે કે વિદ્યાર્થી મિત્રો પેટ, હસ્ત એટલે કે હાથ, આ હાથ પગના અંગો છે, હસ્ત એટલે હાથ, અને ઉદરમ એટલે કે પેટ. આગળ જોઈએ કરતલમ, યાદ નહી કે હાથની હથેળી, કરતલમ એટલે હાથની હથેળી, પાદ એટલે કે પગ, ચરણમ એટલે કે પગનો પંજો, પગનું તળિયું. આ બધા જ વિદ્યાર્થી મિત્રો આપણે શરીરના અંગોના નામો જોઈએ આપણે, બરાબર. સૌ પ્રથમ એકવાર ફરી વાર રિવિઝન કરાવું છું. કેસા એટલે વાળ, કર્ણ એટલે કે કાન, ગ્રીવા એટલે ગરદન, જીવા એટલે જીભ, હસ્ત એટલે હાથ, ઉદરમ એટલે પેટ, વક્ષ એટલે સાથી, મુખમ એટલે મો, નાસિકા એટલે નાક, નેત્રમ એટલે આંખ, લલાટમ એટલે કે કપાળ, દંતા એટલે દાંત, ઓષ્ટ એટલે હોઠ. આ બધા શરીરના અંગો નામો છે વિદ્યાર્થી મિત્રો, એને ગુજરાતી પણ ખૂબ જ જરૂરી છે સંસ્કૃતની સાથે. હવે આપણે આગળ વધીએ સ્વાધ્યાયમાં થોડાક પ્રશ્નોની ચર્ચા કરીએ. તો નીચે આપેલા ચિત્રોના નામો સંસ્કૃત શબ્દમાં આપણે દર્શાવવાના છે. આખું ચિત્ર દેખાય છે આપણે, એટલે આપણે એને મસ્તક અને સામે કૌંસમાં ગુજરાતી પણ લખશું. મસ્તકનું અંગ ચિત્ર આપણને દેખાય છે, દંતા એટલે દાંત, હોષ્ટ એટલે કે હોઠ, કર્ણ એટલે કાન, અને નેત્રમ એટલે કે આંખ, હસ્ત હાથ, ચરણમ એટલે પગનો પંજો. હવે વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, અહીં વિવિધ અંગોના નામ આપ્યા છે, તેને નીચે આપેલા ત્રણ વિભાગોમાં વર્ગીકરણ કરો અને શુદ્ધ ઉચ્ચારણ સાથે બોલો. નામોના અહીંયા અંગોના નામો દર્શાવે છે, દંતાહ, હોષ્ટ, કરહ, નેત્રમ, વક્ષ, મુખમ, ઉદરમ, નાસિકા, ચરણમ, જીવા. આ બધા જ નામો આપણને દેખાય છે વિદ્યાર્થી મિત્રો. ત્રણ વિભાગો આપેલા છે આપણને, ત્રણેય વિભાગમાં આપણે વર્ગીકરણ કરવાનું છે કે કયા વિભાગમાં કયા નામો આવશે. સૌ પ્રથમ જોઈએ મસ્તકના અંગો. તો મસ્તકના અંગોમાં કેટલા નામો આવે છે તો એ આપણે યાદી બનાવતા જઈશું. દંતાહ, હોષ્ટ, નેત્રમ, મુખમ, નાસિકા અને જીવા, આ બધા જ મસ્તકના અંગોના નામ થશે. ધડના અંગો, તો કે ધડના અંગોમાં આપણે જોઈએ તો વક્ષઃ અને ઉદરમ, આ ધડના અંગોમાં નામ આવશે. હાથ પગના અંગોમાં જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો તો કરહ, ત્યાર પછી ચરણમ, હાથ પગના અંગોમાં નામ આવશે. તો આ વિદ્યાર્થી મિત્રો આપણે ત્રણેય વર્ગીકરણમાં જોયું કે ત્રણેયમાં કઈ રીતે આપણે વિભાગ પાડી શકીએ. હવે પ્રવૃત્તિમાં વિદ્યાર્થી મિત્રો, પાકા ચોપડામાં પ્રવૃત્તિ કરવાની થાય ત્યારે તમારે તો કે પ્રવૃત્તિમાં પક્ષી અથવા પ્રાણીના અંગોનું
પરિચય આપતો એક ચિત્ર સરસ મજાનું તમારે તૈયાર કરવાનું છે. રંગ સાથે રંગ પૂર્ણી કરી અમે ચિત્ર દોરી અને જુદા જુદા અંગોના નામો સંસ્કૃત અને ગુજરાતીમાં દર્શાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનું એક ચિત્ર પ્રાણીનું દોરી, પ્રાણી અથવા તો પક્ષીને દોરી, એના જુદા જુદા અંગોના નામ આપવાના છે, સાથે સંસ્કૃત અને ગુજરાતી બંને નામ આપીને એક પ્રવૃત્તિ સરસ મજાની તૈયાર કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીં સુધી આપણો પ્રકરણ પહેલું પૂર્ણ કરીએ છીએ. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ પાઠ્યબુકમાં પ્રકરણ એકનું ચિત્ર દોરી એના સંસ્કૃત નામો અને ગુજરાતી સાથે લખવાના છે. સ્વાધ્યાયમાં બે પ્રશ્નો આપણે કરાવ્યા એ સ્વાધ્યાયમાં ઉતારવાના છે. અને અંતમાં પ્રવૃત્તિમાં તમારે કોઈ પણ પ્રાણી અથવા પક્ષીનું ચિત્ર દોરી એના અંગોના નામ સંસ્કૃત અને ગુજરાતીમાં તૈયાર કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીં આજનો લેક્ચર પૂર્ણ કરીએ છીએ, જેમાં પ્રથમ પ્રકરણ પણ અહીં પૂર્ણ થાય છે. તો ફરીવાર આવતા વિડીયોમાં નવા પાઠ સાથે મળીશું. તો દરેક વિદ્યાર્થી મિત્રોને આ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. ફરીવાર નવા વિડીયો સાથે મુલાકાત કરીશું. આભાર.